नमस्ते विद्यार्थी मित्रों, केम छो बदा? मजा में ने? तो चलो हमें आप भणवानी शुरुआत करीशू। तो एमा धोरण सात, बराबर, तो एमा धोरण सात चेप्टर नंबर 12, तो बीजगणितीय पदावली। तो एमा आपणे पेज नंबर 32 पर पहुंचा था। पेज नंबर 32 पर दाखला नंबर 17 आपणे पहुंचा था, बराबर छे विद्यार्थी मित्रों। मैं काले पण कीधुं हतुं के निशानी में खास ध्यान रखो, घरे जईने प्रेक्टिस करी थी ने बधाए विडियो जोईने। हाँ, तो हवे अमे निशानी उपरथी आपणे आगळ वधवानुं छे। हवे जो 17મો दाखलो, तो के 2x ની 2 ઘાત - 3x + 5 અને 5x ની 2 ઘાત + 7x - 6 નો સરવાળો કરી, અને તેમાંથી જે જવાબ આવે એમાંથી x² x ની 2 ઘાત + x + 1 બાદ કરવાના છે। બે x ની 2 ઘાત છે - 3x + 5 અને અને એટલે શું કરવાનો, આ બે નો સરવાળો। તો ચાલો સરવાળો કરી પહેલા, 2x ની 2 ઘાત માઇનસ 3x પ્લસ 5, પ્લસના પ્લસ એમનમ એમને એટલે પ્લસ। હવે બીજું પદ લખવાનું, 5x ની 2 ઘાત પ્લસ 7x માઇનસ 6। હવે આ બેનો સરવાળો કરી, તો સરખા પદ એ બેનો સરવાળો કરવાનો, તો 2x ની 2 ઘાત અને 5x ની 2 ઘાત સરખી છે, 5 ને 2, 7x ની 2 ઘાત થાય। હવે એક્સ એક્સ વાળું પદ જોવાનું, માઇનસ 3x અને 7x બે સરખા છે, એક્સ એક્સ છે છેલ્લે, તો એ બેનો સરવાળો કરવાનો, તો પ્લસ માઇનસ માઇનસ થાય, તો આ બેની શું કરવાની, બાદ બાકી, બરાબર। અહીંયા પ્લસ છે અને અહીંયા માઇનસ છે, તો પ્લસ માઇનસ માઇનસ, તો આ બેની બાદ બાકી, તો 7માંથી 3 જાય તો 4x, બરાબર। મોટું પદ કયું છે, 7, એની નિશાની પ્લસની, તો અહીંયા કઈ નિશાની આવશે, પ્લસની। હવે 6માંથી 5 જાય તો 1, પ્લસ માઇનસ માઇનસ, મોટા પદની નિશાની, તો અહીંયા કયું પદ આવશે, મોટા પદ। હવે શું કીધું, રકમમાં આ બેનો સરવાળો કરી, તો આ બેનો સરવાળો કર્યો, આપણને આ જવાબ આવ્યો। હવે તેમાંથી એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 1 બાદ કરો, એટલે આમાંથી જે જવાબ આવ્યો એમાંથી કેટલા બાદ કરવાના, આપણે એક્સ ની 2 ઘાત પ્લસ એક્સ પ્લસ 1, બરાબર। હવે જોજો, તો આ જવાબ લખો પહેલાં, 7x ની 2 ઘાત પ્લસ 4x માઇનસ 1, હવે તેમાંથી આ બાદ કરવાના, એટલે માઇનસ ની નિશાની કૌંસમાં એક્સ ની 2 ઘાત પ્લસ એક્સ પ્લસ 1, બરાબર। તો મેં શું કીધું, તો અહીંયા માઇનસ ની નિશાની હોય તો અહીંયા અહીંયા પ્લસ ની હોય, આગળ માઇનસ ની હોય, તો અહીંયા શું થઈ જશે, માઇનસ, અહીંયા પ્લસ હોય ત્યાં માઇનસ અને પ્લસ હોય ત્યાં માઇનસ, પણ આગળ માઇનસ ની નિશાની હોય તો ની વાત છે, બરાબર। તો 7x ની 2 ઘાત પ્લસ 4x માઇનસ 1, અહીંયા પ્લસ છે તો અહીંયા શું થઈ જશે, માઇનસ એક્સ નો વર્ગ, અહીંયા પ્લસ છે તો અહીંયા માઇનસ એક્સ, અહીંયા પ્લસ છે તો અહીંયા માઇનસ 1। તો હવે સરખા પદની બાદ બાકી કરવાની, તો 7x ની 2 ઘાત, x ની 2 ઘાત અને x ની 2 ઘાત છે, તો 7માંથી 1 જાય તો 6x ની 2 ઘાત। હવે એક્સ એક્સ વાળા પદ જોવાના, તો એક્સ અને એક્સ, બરાબર, અહીંયા પ્લસ 4x છે અને અહીંયા માઇનસ 1 છે, તો પ્લસ 3x વધે, બરાબર। હવે અહીંયા માઇનસ 1 અને માઇનસ 1, તો માઇનસ માઇનસ શું થાય, પ્લસ, તો આ બેનો આપણે શું કરવાનો, સરવાળો કરવાનો, તો આ બેનો સરવાળો કરવો જોઈએ, તો 1 ને 1 2, મોટા પદની નિશાની, તો અહીંયા આગળ કયું પદ આવશે, માઇનસ, તો જવાબ શું આવ્યો છેલ્લે, તો 6x ની 2 ઘાત પ્લસ 3x માઇનસ 2, સમજાઈ ગયું। તો એ જ રીતે દાખલા નંબર 18 જોઈએ આપણે, તો 6x ની 6x y પ્લસ x ની 2 ઘાત માઇનસ 4x પ્લસ 8 માંથી શું બાદ કરતા 2x ની 2 ઘાત પ્લસ 5x માઇનસ 8x y પ્લસ 5 બાકી રહે। હવે જો 6x y પ્લસ x ની 2 ઘાત માઇનસ 4x પ્લસ 8 માંથી શું બાદ કરતા 2x ની 2 ઘાત પ્લસ 5x માઇનસ 8x y પ્લસ 5 બાકી રહે, તો પહેલા આપણે રકમ લખીએ, 6x ની y પ્લસ એક્સ ની 2 ઘાત માઇનસ 4x પ્લસ 8, એમાંથી કેટલા બાદ કરીએ, તો પહેલાં 8x વાયનું જોઈએ, 8x વાય કેમ આવે, તો 6x વાયમાં માઇનસ 14 એક્સ વાય કરી, તો 8x વાય 14માંથી 6 જાય તો 8 વધે, બરાબર। હવે શું જોવાનું, એક્સ વર્ગ પદ જોવાનું, તો અહીંયા 2x ની 2 ઘાત લઈ આવવાના છે, બરાબર છે, 2x ની 2 ઘાત લઈ આવવાના છે આપણે, બરાબર। તો અહીંયા કેટલા મૂકશું, માઇનસ એક્સ નો વર્ગ મૂકશું, બરાબર, માઇનસ એક્સ નો વર્ગ। હવે
અહીંયા આપણે કેટલા લઈ આવવાના છે? તો કે 9, બરોબર? તો 9 લઈ આવવાના છે આપણે, અહીંયા 9 લઈ આવવાના છે. અહીંયા કેટલા? 9x, એટલે અહીંયા આપણે કેટલા લઈ આવવાના? 5x લઈ આવવાના છે. તો આમાંથી કેટલા બાદ કરી? તો કે પ્લસ 9x, એટલે માઇનસ 9x બાદ કરી તો 5x વધે. હવે છેલ્લે શું વધ્યું? 8. તો 5 આવવો જોઈએ. તો અહીંયા છેલ્લે જવાબમાં શું મૂકશો આપણે? પ્લસ 3. તો હવે સાદું રૂપ આપી દો, 6x ની y પ્લસ x² માઇનસ 4x પ્લસ 8. માઇનસ નિશાની અંદર ગુણાય તો પેલું પદ શું થઈ જશે? પેલું પદ શું થઈ જશે? તો કે માઇનસ 14x ની y, માઇનસ પ્લસ માઇનસ x² માઇનસ માઇનસ પ્લસ 9x ને માઇનસ પ્લસ માઇનસ 3. હવે સાદું રૂપ આપો. પેલા x² જોઈ લે, x² કેટલી વાર છે? બરોબર, x² કેટલી વાર છે? તો કે x² એટલે શું થશે? તો કે એક વાર છે ને આ બે વાર છે, તો 2x² થશે. તો આ પેલું પદ આવી ગયું, બરોબર. હવે હવે શું જોવાનું? તો 5x² જોવાનું. આ 5x² પર લઈ આવવાનું છે આપણે. માઇનસ 4x ને પ્લસ 9x, તો 9માં પ્લસ માઇનસ માઇનસ, તો આ બેની શું થાય? બાદ બાકી થાય. તો 9માંથી 4 જાય તો 5x, મોટું પદ 9, એની નિશાની પ્લસ. હવે 8, હવે 8xy લઈ આવવાના છે આપણે, બરોબર. 8xy લઈ આવવાના છે. હવે 6xy માઇનસ 14xy, તો 14માંથી 6 જાય તો 8xy મોટા પદની નિશાની માઇનસ. હવે એ જ રીતે માઇનસ 3 અને 8, તો 8માંથી 3 જાય તો 5, મોટા પદની નિશાની મોટું પદ પ્લસ, એટલે 5. તો આવી ગયું, બે સરખા થઈ ગયા. 2x/2x ની વેગાત પ્લસ પ્લસ 5x 5x માઇનસ 8x/y 8x/y પ્લસ 5 અને પ્લસ 5, બરોબર છે. વિદ્યાર્થી મિત્રો, સમજાઈ ગયું એટલું બધાને? તો ચાલો પેજ નંબર 33 ઉપર આવી જાઓ બધા. હવે જો 19માં દાખલામાં x² પ્લસ xy-2 અને 3x² પ્લસ 7ના સરવાળામાંથી 9 પ્લસ xy-2 અને x² પ્લસ 1નો સરવાળો બાદ કરો, બરોબર. તો હવે આમાં શું કરવાનું છે? તો કે x² પ્લસ xy-2 અને એટલે સરવાળો 3x² પ્લસ 7. પહેલાં આ બેનો સરવાળો કરવાનો છે, એનો જવાબ આવી ગયો. પછી આ બેનો સરવાળો કરવાનો છે, એટલે એનો જવાબ આવી ગયો. તો બેના જવાબમાંથી પછી શું કરવાનું છે આપણે? બાદ બાકી કરવાની છે. સમજાઈ ગયું બધાને? પહેલાં આ બેનો સરવાળો કરવાનો, એનો જે જવાબ આવે. પછી આ બેનો સરવાળો કરવાનો, એનો જે જવાબ આવે. તો બેના જવાબમાંથી આપણે પછી શું કરવાનું છે? બાદ બાકી. તો પહેલાં આ બેનો સરવાળો કરી, અને એટલે વચમાં પ્લસ, બરોબર. તો x² એમનામ રહેશે, બાદ બીજા પદમાં નથી એટલા માટે. હવે અહીંયા પ્લસ xy અને અહીંયા પ્લસ 3xy, બરોબર. તો બેનું શું થાય? સરવાળો થાય તો 4xy, બરોબર. હવે 7માંથી 2 જાય તો 5, પણ મોટા પદની નિશાની મોટું પદ કેવું છે? પ્લસ. સમજાઈ ગયું? તો આ બેનો સરવાળો કરી જવાબ શું આવ્યો? x² પ્લસ 4xy પ્લસ 5. હવે બીજા પદનો સરવાળો કરીએ, એટલે આનો 9 પ્લસ xy માઇનસ x² પ્લસ, અને એટલે પ્લસ x² પ્લસ 1. એ પદ લખું. હવે 9 ને 1 10, પછી xy એમનેમ રહેશે, બરોબર. 10 પ્લસ xy, તો અહીંયા વિરુદ્ધ નિશાની છે, x² સરખા છે, તો બે કેન્સલ થઈ જશે, એટલે અહીંયા કાંઈ વધશે નહીં. એટલે આનો જવાબ શું આવ્યો? 10 પ્લસ xy. હવે આ બેનો સરવાળો જે આવ્યો, જવાબ બે આવ્યો, એનું શું કરવાનું? બાદ બાકી. તો રકમમાં લખવાનું x² પ્લસ 4xy પ્લસ 5. હવે બાદ બાકીની નિશાની કાઉન્ટમાં 10 પ્લસ xy. હવે આ બેની બાદ બાકી કરી દઈએ, x² પ્લસ 4xy પ્લસ 5. અહીંયા પ્લસ હોય તો અહીંયા શું થઈ જશે? માઇનસ. અહીંયા પ્લસ હોય તો અહીંયા શું થઈ જશે? માઇનસ. તો x² એમનેમ, તો 4xy અને માઇનસ xy, તો 4માંથી 1 જાય તો 3xy. હવે 10 ને 5ની બાદ બાકી કરવાની, 10માંથી 5 જાય તો 5, મોટા પદની નિશાની મોટું પદ 10 છે, એની નિશાની માઇનસ, તો અહીંયા શું આવશે? માઇનસ. તો આનો જવાબ શું આવ્યો? x² પ્લસ 3xy માઇનસ 5. સમજાઈ ગયું બધાને? સરસ.
तो एज रीते दाखला नंबर 20 तो 15 माइनस 10 एक्स प्लस एक्स की बे घात प्लस 3 एक्स की 3 घात माइनस 7 एक्स वाई माथी 4 एक्स की 3 घात माइनस 9 एक्स की बे घात माइनस 8 एक्स प्लस 6 एक्स वाई प्लस 8 बाद करवाना छे। तो पहला रखी नाखवानु के 15 माइनस 10 एक्स प्लस एक्स की बे घात प्लस 3 एक्स की 3 घात माइनस 7 एक्स वाई एमांथी शुं बाद करवानुं छे तो के आ बीजुं पद तो 4 एक्स की 3 घात माइनस 9 एक्स की 2 घात माइनस 8 एक्स प्लस 6 एक्स वाई प्लस 8 बराबर। तो हवे 15 माइनस 10 एक्स प्लस एक्स नो आ पद एमनेम लखवानुं हजी 3 एक्स की 3 घात माइनस 7 एक्स वाई माइनस है तो काउंसमां बधाईनी निशानी केवी थई जशे बदली जशे बराबर प्लस होय ने माइनस तो माइनस 4 एक्स नो घन अहींया माइनस है तो अहींया प्लस 9 एक्स नो वर्ग अहींया माइनस है तो अहींया प्लस 8 एक्स अहींया प्लस है तो अहींया माइनस 6 एक्स वाई अहींया प्लस है तो अहींया माइनस 8 बराबर। हवे शुं करवानुं तो के पद सरखा होय एनी बात बाकी करवानी तो 15 छे अने अहींया 8 छे तो 15 માંથી 8 જાય તો કેટલા વધશે તો કે 7 બરોબર। હવે x સ્વરૂપ જ જોવાનું માઈનસ 10x અહીંયા છે અને પ્લસ 8x અહીંયા છે તો માઈનસ પ્લસ શું થાય માઈનસ તો 10 માંથી 8 જાય તો 2x વધે બરોબર। તો મોટા પદની નિશાની આ બે માંથી મોટો શું છે તો કે માઈનસ 10 તો એની નિશાની કઈ છે માઈનસ ની તો અહીંયા માઈનસ મૂકવાના। હવે x નો વર્ગ વાળું જોવાનું તો અહીંયા x નો વર્ગ છે અને અહીંયા x નો વર્ગ છે તો બેનું શું કરવાનું બાદ બાકી થતા હુંમાંથી 1 જાય તો 9 ને 1 10 તો પ્લસ 10 x ની 2 ઘાત। હવે x ના ઘન વાળું તો 3 x ની 3 ઘાત અને માઇનસ 4 x ની 3 ઘાત તો માઇનસ પ્લસ માઇનસ તો 4 માંથી 3 જાય તો x નો ઘન મોટા પદની નિશાની મોટું પદ માઇનસ છે એટલે અહીંયા માઇનસ। હવે માઇનસ 7 એક્સ વાય અને માઇનસ 6 એક્સ વાય તો માઇનસ માઇનસ પ્લસ બરાબર માઇનસ ની સાડી 7 ને 6 13 એક્સ ને વાય બરાબર છે। સમજાઈ ગયું બધાને વિદ્યાર્થી મિત્રો સાવ ઈઝી છે બરાબર ઘરે જઈને પ્રેક્ટિસ કરવાની છે વિડીયો જોઈને બરાબર। તો આ જ માટે આપણે આટલે એવું રાખીશું અહીંયા આપણે ચેપ્ટર નંબર 12 પૂરું કરીએ છીએ બરાબર છે વિદ્યાર્થી મિત્રો। તો આવતીકાલથી આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું તો આજના હોમવર્કમાં સાંભળી લેજો કે આજે મેં જેટલું લીઠામાં કરાવ્યું છે જેટલા દાખલા એટલે કે 4 દાખલા જે કરાવ્યા છે એ તમારે એકવાર લીઠામાં લખવાના છે અને રફ નોટમાં જ્યાં સુધી આવડે નહીં ત્યાં સુધી પ્રેક્ટિસ કરવાની છે એટલે એકવાર રફ નોટમાં પણ લખવાના છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો। સમજાઈ ગયું બધાને સરસ તો આજ માટે આપણે આટલું રાખીશું નમસ્તે વિદ્યાર્થી મિત્રો।